મજામાં. હવે આજે આપણે કરવાનું છે ધોરણ 4 વિષય અંગ્રેજી. અંગ્રેજીમાં બાળકો આજે આપણે કરવાનું છે યુનિટ 6. તો જો બાળકો આપણે યુનિટ 5 છે વાક્ય પોથીમાં અને ચોપડીમાં કરાવી દીધું છે અને હવે આજે આપણે કરવાનું છે યુનિટ 6. તો બધા જ બાળકો યુનિટ 6 છે એ તમારી टेक्स्टबुक छे ए खोलीने बेसे. हवे सौथी पहला तो बाळको यूनिट शुरू करावता पहला दर वक्ते हुं बधा ज बाळकोने स्पेलिंग उच्चार अने अर्थ करावुं छुं. तमने लोकोने ख्याल होय तो आपणे ज्यारे ऑफलाइन स्कूल शुरू हती त्यारे बधाने क्लासमां हुं स्पेलिंग उच्चार अने अर्थ करावती हती अने तमने बधाने घरकाममां पण आपती हती. आवी ज रीतना आजे पण તમારે યુનિટ 6 છે જે બાળકો પાસે શબ્દાર્થ છે એ બાળકોએ શબ્દાર્થમાંથી બધા જ સ્પેલિંગ યુનિટ 6ના 5-5 વાર લખી નાખવાના છે અંગ્રેજીની બુકની અંદર. બરાબર. હવે તમે બધા જ બાળકો ચોપડીની અંદર પાના નંબર 58 ખોલીને બેસો અને સૌથી પહેલાં હું સ્પેલિંગ ઉચ્ચાર અર્થ કરાવું છું એ તમે તમારી બુકમાં લખી નાખજો. તો જુઓ બાળકો, અહીં મેં યુનિટ 6ના થોડાક સ્પેલિંગ છે એ તમને અહીં લખેલા છે એ તમે સ્ક્રીનશોટ પાડીને લખી નાખજો. તો જુઓ અહીં સૌથી પહેલાં છે RABBIT, રેબિટ એટલે સસલું, RUN, રન એટલે દોડવું, MON, KEY, મંકી એટલે વાંદરું, CLIMB, ક્લાઇમ્બ એટલે ચડવું, TREE, ટ્રી એટલે ઝાડ, TOLOOK, LOOKAT, TOLOOK એટ એટલે ની સામે જોવું, CROW, ક્રો એટલે કાગડું, TOSING, ટુ સિંગ એટલે ગાવું, DANCE, ડાન્સ એટલે નાચવું, BEST, બેસ્ટ એટલે સારું, FRIEND, ફ્રેન્ડ એટલે મિત્ર, HELLOW, HELLO, હેલો એટલે કેમ છો. એવી જ રીતના EVERY, BODY, એવરીબડી એટલે સૌ, BUSY, બીઝી એટલે વ્યસ્ત, TOWRITE, રાઇટ એટલે લખવું, BOOK, બુક એટલે પુસ્તક, GOAT, ગોટ એટલે બકરી, TOSKIP, ટુ સ્કીપ એટલે દોરડું કૂદવું, DOG, ડોગ એટલે કૂતરો, TOWATCH, ટુ વોચ એટલે જોવું, MOVIE, મૂવી એટલે ફિલ્મ, TOREAD, ટુ રીડ એટલે વાંચવું, POEM, પોએમ એટલે કે કવિતા. તો બાળકો, તમે બધા જ અંગ્રેજીની બુકની અંદર આ સ્પેલિંગ છે બધા જ તમે 5-5 વાર લખી નાખજો. બરાબર. હવે આપણે શરૂ કરશું યુનિટ 6 પાના નંબર 58. હવે જુઓ બાળકો, યુનિટ 6 છે કુકુ ઇઝ કોલિંગ. કુકુ છે તે ફોન કરી રહ્યો છે. બરાબર. અને એક્ટિવિટી 1માં એટલે કે શિક્ષકની મદદથી કુકુના દોસ્તો છે અહીં આપણે ઓળખવાના છે. અહીં આપણને હેલ્પલાઇન એટલે કે નીચે પ્રથમ ચિત્રનું વર્ણન કરવાનું છે અને ત્યારબાદ વાંચવા માટે કહેવાનું છે. તો જો બધા જ બાળકો આ છે ને અંગ્રેજીમાં જાતે વાંચવાનો પ્રયત્ન કરજો. હું તમને બધા એને ક્લાસમાં વંચાવતી હતી ને એવી જ રીતના તમારે અહીં વાંચવાનું છે. જો પહેલું છે હી ઇઝ રોકી રેબિટ, આ છે આ રોકી સસલું છે. બરાબર. જો રોકી રેબિટ, હી ઇઝ રનિંગ, તે દોડી રહ્યો છે. મીટ મિસ્ટર મોનોમંકી, હી ઇઝ ક્લેમ ટ્રી, આ મોનોમંકી છે તે ઝાડ પર ચડી રહ્યો છે. લોકેટ ધેટ કીકુ ક્રો, અને હી ઇઝ સિંગિંગ
એન્ડ ડાન્સિંગ હી ઇઝ કુકુઝ બેસ્ટ ફ્રેન્ડ. તો જો આ છે ને એ કુકુ કાગડો છે અને તે ગાઈ રહ્યો છે અને નાચી રહ્યો છે અને તે કુકુનો સૌથી સારો મિત્ર છે. પછી હેલો એવરીબડી, આઈ એમ કિકુ, આઈ એમ એ બીઝી, આઈ એમ એ રાઇટિંગ એ બુક. કેમ છો બધા? હું કીટુ છું, હું વ્યસ્ત છું અને હું પુસ્તક લખી રહી છું. બરાબર, આ કિકુ છે. ત્યાર પછી હિયર ઇઝ ડિમ્પુ, નહીં લોકેટ ધેટ ગોડ, હર નેમ ઇઝ ગીટુ અને સી ઇઝ કીપિંગ. તો જુઓ આ એક બકરી છે, તેનું નામ શું છે? ગીટુ છે અને તે દોરડું કૂદી રહી છે. હિયર ઇઝ ડિમ્પુ, ડિમ્પુ ઇઝ ડોગ અને હી ઇઝ વોચિંગ ટીવી. તો જુઓ મૂવી, તો આ એક ડિમ્પુ છે ને એ કૂતરો છે અને તે મૂવી જોઈ રહ્યો છે. એન્ડ ધેર આર એન્ડ ધેર સી ઇઝ કુકુ અને સી ઇઝ રીડિંગ પોએમ. તો આ કુકુ છે અને તે કવિતા વાંચી રહી છે. તો જુઓ બાળકો, અહીં મેં આ છે બધા જ સેન્ટેન્સનું ચિત્રમાં જે વર્ણન કર્યું છે એ વાંચી અને તેમનું ટ્રાન્સલેશન કર્યું. તો હવે બધા જ બાળકો તમે પણ આ જાતે વાંચવાનો પ્રયત્ન કરજો. હવે બાળકો કરવાનું છે એક્ટિવિટી ટુ. તો એક્ટિવિટી ટુમાં શું કહ્યું છે? જો બાળકો, આપણે ક્લાસની અંદર તમને ખ્યાલ હોય તો આપણે એક પ્રવૃત્તિ કરાવતા હતા, ખબર? અવારનવાર ચોપડીમાં પ્રવૃત્તિ આવતી હતી કે ઇઝ પોસિબલ, ઇટ્સ નોટ પોસિબલ. બરાબર, જેમ કે નદીની ઉપર તમે ક્રિકેટ રમી શકો છો તો ધીસ ઇઝ નોટ ઇમ્પોસિબલ. બરાબર ને? પછી સૂરજ ઉપર તમે દડે રમી શકો છો તો કે ઇટ્સ નોટ પોસિબલ. એવી જ રીતના અહીં ગેમ આપેલી છે. પછી ત્યાર સિવાય એવી પણ ગેમ હતી, વેન આઈ ગ્રો અપ વોન્ટ ટુ બી એ ડૉક્ટર, તમે મોટા થઈને શું બનશો? ડૉક્ટર બનશો, પોલીસ બનશો, ટીચર બનશો. યાદ છે એ બધી ગેમ હું તમને ક્લાસમાં રમાડતી હતી? એવી જ રીતના અહીં પણ આ ગેમ છે. એટલે કે અહીં છે ને થોડાક જો તમને ચિત્રો આપેલા છે અને તમારા શિક્ષકની મદદથી ઇઝી રમત રમવાની છે, જેમાં કોઈ એક વિદ્યાર્થી નીચે જણાવેલ ક્રિયાઓ એક ક્રિયા વર્ગની બહાર જઈને કરશે. તમારે તે શું કરી રહ્યો છે તે ધારવાનું છે અને પૂછવાનું છે અને તમારા શિક્ષકને તમારી ધારણા સાચી છે કે ખોટી તે કહેવાની છે. દાખલા તરીકે એક વિદ્યાર્થી છે અને એમ કહે છે કે ઇઝ હી જમ્પિંગ? શિક્ષક કહેશે નો, હી ઇઝ નોટ. તો વિદ્યાર્થી ત્યાર પછી કહેશે ઇઝ હી ડાન્સિંગ? શિક્ષક કહેશે યસ, હી ઇઝ ડાન્સિંગ. તો આવી જેની ધારણા સાચી પડશે તે હવે વર્ગ બહાર જઈને અભિનય કરશે. તો જો અહીં આવી જ ક્રિયાઓ છે, તમે તમારા ફ્રેન્ડ સાથે આવી ક્રિયાઓ છે એ કરી શકો છો. બરાબર, આ એક બધા છે ને કહીએ ને તો એક્શન વર્ડ જ છે. તમે એક્શન વર્ડ બધા શીખી ગયા છો. બરાબર ને? રીડ કરવું, સીટ એટલે બેસવું. બરાબર, સ્ટેન્ડ એટલે ઊભા રહેવું, સિંગ એટલે ગાવું, બાથ એટલે નાહવું, ક્લેપ એટલે તાળી પાડવી, જમ્પ એટલે કૂદકો મારવો, ડ્રિંક એટલે પીવું. બરાબર, ઈટ એટલે ખાવું, ડાન્સ એટલે ડાન્સ કરવું, પ્લે એટલે રમવું, સીટ એટલે બેસવું. તો જો આ બધા જ છે ને એક્શન વર્ડ છે એ તમે તમારા મિત્રો સાથે કરી શકો છો. હવે જો બાળકો, હવે કરવાનું છે આપણે એક્ટિવિટી થ્રી. એક્ટિવિટી થ્રી છે ને બાળકો, એક સરસ મજાનું સોંગ છે. તો ચાલો આપણે બધા જ એ સોંગ ગાશું અને તમે લોકો પણ આ સોંગ ગાવાનો પ્રયત્ન કરજો. તો સૌથી પહેલાં છે સિંગિંગ ઇઝ એ નોટ એ હાર્ડ એટ ઓલ, વેધર યુ આર બિગ ઓર સ્મોલ. સિંગિંગ ઇઝ નોટ હાર્ડ ટેલ ટો ઓલ, કમ એન્ડ સિંગ વિથ મી.
જો ગાવાનું જરાય અઘરું નથી, તમે નાના હોય કે મોટો મોટા, બરાબર ને? કે હવે ગાવું જરાય અઘરું નથી, અને તમે પણ મારી સાથે આવીને ગાઓ. ત્યાર પછી છે રીડિંગ ઇઝ એ નોટ એ હાર્ડ એટ એ ઓલ, વેધર યુ આર બિગ ઓર સ્મોલ, રીડિંગ ઇઝ નોટ હાર્ડ એટ ઓલ, કમ એન્ડ રીડ વિથ મી. હવે અહીંયા કહેવામાં આવ્યું છે કે હવે વાંચવું જરાય અઘરું નથી, વાંચવું જરાય અઘરું નથી, તમે નાના હો કે મોટા, બરાબર? તો તમે અહીં આવો અને મારી સાથે વાંચો. પછી ત્યાર પછી છે રનિંગ ઇઝ નોટ હાર્ડ એટ ઓલ, વેધર યુ આર બિગ ઓર સ્મોલ, રનિંગ ઇઝ નોટ હાર્ડ એટ ઓલ, કમ એન્ડ રન વિથ મી. એટલે કે દોડવું છે ને એ જરાય અઘરું નથી, બરાબર? તમે નાના હો કે મોટું, દોડવું જરાય અઘરું નથી, આવો અને મારી સાથે તમે દોડો. પછી ત્યાર પછી છે ઇંગ્લિશ ઇઝ નોટ એ હાર્ડ એટ ઓલ, ઇંગ્લિશ ઇઝ નોટ હાર્ડ એટ ઓલ, વેધર યુ આર બિગ ઓર સ્મોલ, ઇંગ્લિશ ઇઝ નોટ હાર્ડ એટ ઓલ, કમ એન્ડ લર્ન વિથ મી. એટલે કે અંગ્રેજી જરાય અઘરું નથી, તમે નાના હો કે મોટા, અંગ્રેજી જરાય અઘરું નથી, આવો અને મારી સાથે શીખો. ત્યાર પછી છે ઇંગ્લિશ ઇઝ નોટ હાર્ડ એટ ઓલ, બરાબર? ત્યાર પછીનું છે તો જો અહીં આવી રીતના છે કવિતા છે એ અહીં પૂરી થાય છે. હવે તમે બધા જ બાળકો આ કવિતા પાકી કરજો. અહીં મેં તમને તેમના અર્થ પણ સમજાવી દીધો છે, બરાબર ને? તો બની શકે તો આ પોએમ છે એ તમે તમારી બુકમાં લખી પાકી કરવાનો પ્રયત્ન કરજો. તો સારું બાળકો, આજનો આ પીરિયડ હવે હું અહીં પૂરો કરું છું, તમારી પાસેથી રજા લઉં છું. આવજો બાળકો.